वज्राब्जकेतुयज वजाम्बुफलोर्ध्वरेखा स्वस्त्यष्टकोणलसदङ्कुशचिह्नमस्य व्यो मातृकोणकलर्घशशाङ्कचाप गोपादमत्स्ययुतमङ्घ्रितलं च चिन्त्यं गोपादमत्स्ययुतमङ्घ्रितलं च चिन्त्यम् ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી ઘનશ્યામ નીલકંઠાર નમો નમ શ્રી સ્વામિનારાયણ હરે એવા પગ પાવન છે બહુ સુખકારીજી સુખદ જાણી સેવે સુખકારી જી સ્પર્શી પાવન છે પૃથ્વી જી તેણે રાજી રહે સુખકારી જી એ વાવલિયાને પેખી સુખકારી દિલજનનું દેખી સુખકારી જી મહારાજના ચરણ કમળમાં રહેલા જે ચિહ્નો તે મધ્યે ડાબા ચરણમાં રહેલા સાત ચિહ્નો મધ્યે વ્યોમ કેતા આકાશ ચિહ્ન એનું ધ્યાન હરિસ્મૃતિ અંતર્ગત આપણી આ કથા કે ભગવાનની સ્મૃતિ રાખવી તો ઘણા ધ્યાન ન કરતા હોય તો ધીરે 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 આવી રીતે ચરણારવિંદના આ ચિહ્નોનો કેવો મોટો મહિમા ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથમાં લખ્યો છે અને નિષ્કુળાનંદ સ્વામીએ ચિહ્ન ચિંતામણીમાં આ ભગવાનના ચરણકમળના એવા પવિત્ર પાવનકારી ચિહ્નો કે એક એક ચિહનું ધ્યાન કરે તો એ જીવનું કામ થઈ જાય મોટા મોટા ભયંકર દોષો ટળી જાય હિમાયા વ્યોમ આકાશ એ ચિન્હનું ધ્યાન કરવાથી તો આઠ આવરણથી પર થઈ જાય અને ભૂમાનંદ સ્વામી કે એ ભક્ત ઉપર ભગવાન પ્રસન્ન થાય અને નિષ્કામાદિ ગુણ પામે જન અને વ્યોમની સમ નિર્લેપ થઈ અને ભગવાનના અક્ષરધામમાં બેસે જઈ લ્યો એટલો મોટો ફાયદો તો ખાલી આવ્યોમ ચિહ્નનું ધ્યાન કરવાથી થાય છે લ્યો તો એવા ભગવાનના ચરણ કમળના જે સેવક એવા પવિત્ર પાવનકારી એવા મૂળજી બ્રહ્મચારી અને એ મૂળજી બ્રહ્મચારીનું આપણે ગઈકાલે પણ નિષ્કામીપણાનું જે એવા ચરિત્રો અનેક તે આપણે જોતા હતા કે મૂળજી બ્રહ્મચારીમાં નિસ્વાદી નિષ્કામી આ બધાય ગુણો એમનામાં હતા અને ભગવાનને પ્રસન્ન કરતા મુખ્ય તો એમને આવડતું હતું એમના ચરિત્રો આપણે જોતા હતા અને હજુ પણ વિશેષ એ ચરિત્રો જે બાકી છે તે આપણે આજે જોઈએ એકવાર મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે તમે ત્યાગી થઈને આ બાઈ સાથે બોલો છો તો એ બરોબર ન કહેવાય કારણ કે મહારાજને ક્યાંકથી ફરિયાદ આવી હશે ત્યારે મહારાજે કીધું હશે બાકી મહારાજ તો જાણતા હતા કે આ મૂળજી બ્રહ્મચારી અતિશય નિષ્કામી છે એને કાંઈ બાદ આવે એવું છે નહીં પણ એ ટાઈમમાં હશે કોઈ કહેવા એને મહારાજને ફરિયાદ કરી હશે એટલે મહારાજે આવી રીતે કહ્યું ત્યારે બ્રહ્મચારી કે ભલે મહારાજ નહીં બોલું બીજું શું એમાં બીજે દિવસે લાડુબાએ બ્રહ્મચારીને કહ્યું કે મહારાજનો થાળ તૈયાર છે લઈ જાઓ ત્યારે બ્રહ્મચારી કે લાડુબા હું તમારી સાથે નહીં બોલું બોલીને પાછા કે છે અને મને મહારાજે બાઈઓ સાથે બોલવાની ના પાડી છે અને ક્યાંક કોઈક ડોસી આવે છે કે એક ડોસી આવી રીતે થાળ કરવા આવી હશે મારે કે બ્રહ્મચારી આજ મારો થાળ કરજો મહારાજનો ત્યારે બ્રહ્મચારી કે દૂતી બોલમા બોલમા મને મહારાજે બાઈ હારે બોલવાની ના પાડી છે ત્યારે મહારાજ આવી રીતે અને આમાં પણ એ જ રીતે છે આમાં લાડુ બાનું આવે છે ત્યારે મહારાજ દાદા ખાતરના દરબારમાં ઉગણો બારના ઉરડાની ઓસરીમાં સભા કરીને વિરાજમાન ત્યારે મહારાજ બ્રહ્મચારી અને આ લાડુબાનો સંવાદ સાંભળી અને મુખાડો રૂમાલ દઈને હસીને મુક્તાનંદ સ્વામી પ્રત્યે બોલા કે સ્વામી જુઓ તો ખરા આ બ્રહ્મચારી બાઈઓ સાથે બોલે છે છતાં એમ જાણે છે કે હું નથી બોલતો મહારાજની આજ્ઞા પાડું છું અને એમ કહીને મહારાજે બ્રહ્મચારીને બોલાવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ એ બ્રહ્મચારીને તો કાંઈ બાદ કરે એવું છે નહીં અને પછી મહારાજે બ્રહ્મચારીને આજ્ઞા આપી કે આજથી તમ તમારે ભલે ભાઈઓ સાથે બોલજો ત્યારે બ્રહ્મચારીએ નમ્રતાથી કહ્યું કે હે મહારાજ હું તો તમારા માટે બોલું છું બાકી મારે એની અરે બોલીને શું કરવાનું છે જો કેટલા નિષ્કામી છે કે તમારા થાળ નહીં ને આવી રીતે કોઈ આવતું હોય ત્યારે મારેની અરે વાતચીત કરવી પડે છે તો આવા અતિશય નિષ્કામી આ મૂળજી બ્રહ્મચારી આ બધા ચરિત્રોમાંથી છે ને આપણે સાંભળ્યા તો ભલે ઘણી વાર હોય આ ચરિત્રો પણ એમાંથી આ બધા ગુણ ગ્રહણ કરવાના છે કે આ શાસ્ત્રોમાં બધા આવા ચરિત્રો લખાણા છે તો એવો ભગવાનનો હું ભક્ત છઉ ત્યાગીની વાત આવે એટલે ત્યાગીને એ તો ના વાર બોલવાની શું વાંધો પણ મહારાજની આજ્ઞા નથી સગાવાલા ભલે હોય પણ પોતાની મર્યાદામાં રહી અને એની સાથે વાતચીત પ્રયોજન પૂરતી કરે તો વાંધો નથી નકર એમાંથી પણ વિકાર થાય આ જગતમાં જોઈએ છે બધા બધા આજે સંબંધો બધા જે બંધાઈ જાય છે એકબીજાને આવી રીતે એ તો થઈ જાય છે બીજાનું કારણ જ આ છે કે મર્યાદામાં ના રહીએ ભલે સગા ભાઈ બેન ને મારા જે ના પાડી છે લ્યો કે પોતાના કે પુત્ર કે કોઈ પણ એવી રીતે હોય માં બેન દીકરી સંગાથે પણ એકાંત સ્થળને વિશે ના રહેવું છે ને આજ્ઞા અને એવા આપણે કહેશે આપણે જાણીએ છીએ શાસ્ત્રોમાં લખેલા છે એવા કેસો બધા જયમિની ઋષિની જ વાત નથી એ શ્લોક લખવાનો આવ્યો એમાં કે પોતાની માં બેન દીકરી સંગાથે એકાંત થતો કે એમાં કઈ થોડો વિકાર થાય ત્યારે વ્યાસ ઋષિએ શું કીધું વ્યાસ ભગવાનજીએ કે સારું અત્યારે કે એ શ્લોક એમને રાખો એ પછી લખશું એ શ્લોક અને બરોબર જૈમીની ઋષિના બેન એ પાણીમાં સ્નાન કરતા હતા ઓલો ધોરિયો પડતો હતો એમાંથી અને આછકલા વસ્ત્રો અંગો અંગ દેખાતા હતા ત્યારે જૈમિની ઋષિની મતી બગડી અને એને આલિંગન કરવા ગયા અને ભેટવા ગયા પણ એની બેન નો એ એ વ્યાસઋષિએ રૂપ ધારણ કર્યું હતું અને જેવા આલિંગન કરીને ભેટા ત્યાં તો વ્યાસ ઋષિની દાઢી હાથમાં આવી પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું પછી કે હવે ઓલો શ્લોક લખશું ત્યારે એણે કાન પેકડાવો હો કારણ કે એકાંત સ્થળ એવો સમય આ યોગ આ માણસને બગાડી નાખે છે એટલે આ બધું ગ્રહસ્થ લોકોએ અતિશય આનો આ વિચાર રાખવાનો છે કે આજુબાજુમાં પાડોશમાં રહેતા કોઈ એવા બેનો હોય ભલે એને કાંઈ એવો ભાવ ન હોય અને આમને કાંઈ એવો ભાવ ન હોય નથી સ્ત્રી ખરાબ કે નથી પુરુષ ખરાબ પણ બેયનો જે પ્રસંગ છે એ ભૂંડો છે માટે એનાથી અતિશય સાવચેતી રાખવી કે હું ભગવાનનો ભક્ત છું મને આવી રીતે આમની સાથે બોલવું ઘટે છે હું આ બરોબર નથી કરતો મારે ન બોલવું જોઈએ ભલે એ કાકા બાપાના સગા કોઈ હોય દીકરા દીકરી હોય જે કાંઈ હોય દૂર ના હોય તો એ ભલે તો આ બધા શાસ્ત્રો છે એ આપણને આ નિષ્કામીપણું દ્રઢ થાય ને એ સૂચવે છે અને પણ તો કરવું જ પડશે અખંડ બ્રહ્મચર્ય રાખવાનું કાંઈ એવું મારા નથી કીધું પવિત્ર ગ્રહસ્થ આશ્રમમાં એને જે જે નિયમ પ્રમાણે એના સ્ત્રી વિષય જે ભોગવવાની ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે ભલે ભોગવે એની કાંઈ ના નથી પણ વ્રત ઉપવાસ એ બધાના દિવસે એનો ત્યાગ રાખવો પર સ્ત્રી સાથે કોઈએ એવી રીતે હસી મજાક કરીને બોલવું નહીં આ બધા એ શાસ્ત્રોના વિવેક મર્યાદા આ રાખશો તો એ નિષ્કામી જ છે એ વ્યક્તિ આ કેટલાય હરિભક્તો છે નથી સુરા ખાચરની જ વાત નથી કેવા નિષ્કામી છે ને કે સ્વાદી હોય કોઈ બી નિષ્કામી ન હોય જેને સ્વાદ હોય ને સ્વાદમાંથી કામ તરત ઉત્પન્ન થાય પણ સુરા ખાચર એવા સ્વાદી હતા છતાંય એના ભત્રીજાએ એનું બ્રહ્મચર્યની આવું બ્રહ્મચર્ય પાડે છે એને ભંગ કરવા માટે ઓલી બાઈને મોકલીને સુરા ખાચરે ચોટલો જાયલો લ્યો એ બાઈનો તલવાર કાઢી મ્યાનમાંથી કે કોણ છો ને તને કોણે મોકલી સાચું બોલ ત્યારે કે મને ના મારશો હોય કે મને તમારા ભત્રીજાએ મોકલી છે કે તમે આવું બ્રહ્મચર્ય પાડો છો તો એને કસોટી કરવા સારું નકર એકાંત સ્થળમાં રાત્રિને વિશે યોગ થાય તો આજ કોઈ પણ પુરુષ છે એ ભાન ભૂલી જાય પણ છતાં એ સુરા ખાચર કેવા પવિત્ર ભક્ત હતા એ આશ્રમમાં રહીને એવા નિયમ પાડતા હતા લ્યો ત્યાગી બાઈઓ આ બધાય રાજબાઈ જેવા રાજબાઈ પંદર હાથ છેટે જો પુરુષ આવી જાય પંદર હાથ ની અંદર તો ઉપવાસ કરતા નકોરડો ઉપવાસ આપણા જેવા ઉપવાસ નહી હોય આ મૂળજી બ્રહ્મચારી બરોબર રાજબાઈનું જે આવા સ્થાન હશે ને હવે અહીંયા જે ગલી હશે એમાં પાણી ભરાણું હશે કંઈક તો મૂળજી બ્રહ્મચારી એનું જે રાજબાઈનો જે ઓટલો હોય ને એની ઉપરથી ચાલ્યા એટલે એની દાસી અહીંયા ઉભી હશે ને કે અરે બ્રહ્મચારી કે આ તમે ઓટલા ઉપર હેલાય કે મારી રાજબાઈને ઉપવાસ પડશે તો બ્રહ્મચારી કે જોઈ તારી રાજબાઈ કે હા હું ઉપવાસ પડશે એક ઉપવાસ કરશે ને તો હું બે કરી શીખીએ લ્યો બ્રહ્મચારી આવા હતા રાજબાઈ અંદરથી સાંભળ્યું કે દાસી કે રહેવા દે મૂળજી બ્રહ્મચારી ને કઈ બાદ નહીં આવે કે એનો મને ઉપવાસ નહીં પડે કે એવા લ્યો તો એકબીજાનો મહિમા તો એવા સ્ત્રી ભક્તો પણ સંપ્રદાયમાં કેટલાય થઈ ગયા લ્યો છાપરીના જાનબાઈ નહોતા મહારાજના દર્શન કરવા આવ્યા પહેલી વાર જયારે એના માતા કામળબાઈ અને મહારાજે જેવું એના સામુ જોયું મહારાજે તરત શું કીધું ઓહ હોય કે આ તો શુક્રાચાર્યની દીકરી દેવ્યા હવે કેટલા વર્ષો પેલા હજારો વર્ષો પહેલાની એક હજાર વર્ષ તો એને એ સમયમાં અખંડ બ્રહ્મચર્ય પાડેલું પણ કચ્છ જ્યારે આ શુક્રાચાર્ય પાસે સંજીવની વિધ્યાન બધી શીખવા આવ્યો અને ત્યારે એનું રૂપ જોઈને મોહ પામી ગઈ અને એને એની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ક્યારે એ કે મારા ગુરુની દીકરી તો મારી બેન કહેવાય કે અને તારે આવો વિચાર ન કરાય ત્યારે કંઈક સામસામા સાપ થયા પછી મૃત્યુ પાયમાં બે જણા અને હજારો વર્ષ પછી દેવયાની એ જન્મ લીધો છાપરીમાં જાનબાઈ તરીકે થયા મહારાજનો યોગ થયો તો ત્યારે એણે એ જન્મમાં અખંડ બ્રહ્મચર્ય પાડેલું એવા નિષ્કામી પણ એમનામાં હતા તો ચરિત્ર આપણે હવે આખું લીધેલું જ છે અને પછી જ્યારે એક વારી આ કામળબાઈ ને એના ધણી બે જાનબાઈના પિતા દર્શન કરવા આવ્યા મહારાજ પાસે સમયમાં તો જાનબાઈને પૂછ્યું આવું છે તો કે ના એ કે મહારાજ ને ઘરે જઈ છે તો અહીંયા આવશે કે મારી પાસે કે મારે નથી જવું તો કે ગાંડી આખો એનું ધ્યાન કરશ અને એના વિશે આવું બોલે છે કે મહારાજને ઘરે જઈશે તો આવશે અહીંયા ઘરે ભાઈ એવા દર્શન કરવા ગઢડે મહારાજને વાત કરી મહારાજ કે અમારી જાનું ક્યાં જો એ આવું નિષ્કામી વર્તમાન પાડતા હતા તો મહારાજના મુખે એનું નામ આવે છે આપણી માળાના મણકા તો મહારાજ છે સામનાણ સામનાણ દિને રાતમાં ઈંડા હોય પણ એ નામ લઈએ ને ત્યારે આપણું સાર્થક થયું ગણાય પછી મહારાજ કે અમારી જાણું કે મહારાજ કે એને તો અમે કહ્યું પણ એક નથી આવતી સમયમાં આવું કીધું મહારાજ ને ઘરે જઈશે મહારાજ કે એવું કીધું કે કે એમ એમ તો હું આવું મહારાજ કે તો અમારે આવું પડશે કે લ્યો અને કેજો એ કે અમે આવશું અને આવ્યા હો મહારાજ સમય ને બધું પૂરું થયું થોડાક દાડા થયા ને મહારાજ તો ગયા એની ઘરે એકલા હો અને જઈને એના જેવા ઓલા કામળબાઈએ અરે મહારાજ તમે ઓહો પ્રભુ ખરેખર અમારી ઘરે આ તો તમે હાચીઆ આવ્યા મહારાજ કે આવવું પડે નહીં કે અમારે સરસ મજાનો ઢોલિયો ઢારી દીધો મહારાજને બિરાજમાન કર્યા અને મહારાજ કે ક્યાં છે જાનું એ કે તો કે મહારાજ તો ઓરડામાં તમારું ધ્યાન કરે છે કે મહારાજ કે હજી મારે અહીંયા સુધી કે ગરજ કરવી પડશે કે પછી આવશે દર્શન કરવા ત્યારે કે ના મહારાજ કહું છું હમણાં એને ઉભા રહ્યો તમે બે મિનિટ બેસો તરત અંદર ગયા અને ધ્યાનમાં જાનબાઈ તો એ ભગવાનની મૂર્તિના અને વાત કરી ગાંડી જોતો ખરી કે આ તે મહારાજ છે ઘરે કે હજી અહીં રૂમ સુધી આવે એમ પૂછે છે મહારાજ કે તું અહીંયા જાય તરત આંખો ખોલીને દોડી ભાઈ અને ભગવાનના ચરણમાં ઢળી પડી ઓહો મહારાજ કે તમે તો ખરેખર મેં તમને ગરજ કરાવી કે પછી મહારાજ ને કે મહારાજ કે હજી મને ક્યાં સુધી અહીં તમારે ભટકાવવી છે કેટલા જન્મ હજી મને ભટકાવવી છે ત્યારે મહારાજ કે સારું જાત અને એક મહિના પછી ધામમાં લઈ જાય બસ મહારાજ હું એકલી નથી મારી અરે બીજી બે જણી છે કે હજી છે તો મહારાજ કે બીજી બે કોણ છે તો કે એક તો ભૂતડી છે એ કે એક મારા માસીની દીકરી છે બે છે મહારાજ કે એ વળી કોણ તો કે મહારાજ એ ભૂતડી રોજ હું એને સત્સંગ કરાવું છું રોજ આવે છે મારી પાસે જૂઠા ચેતરાને શંકા થઈ હતી કે આ મારી બેન કોની હરે રાતના વાતો કરે છે ને બ્રહ્માનંદ સ્વામીએ તપાસ કરાવીને બહુ લાંબુ ચરિત્ર રાખું પછી રૂમ ખોલો તો અંદર કોઈ નહીં ભૂતડીને સત્સંગ કરાવતી હતી અને પછી મહારાજને કે મહારાજ એને હું સત્સંગ કરાવું છું તમારો નિશ્ચય થયો છે અને બીજી મારી માસીની દીકરી બેન તમારો નિશ્ચય થયો છે ને લઈ જાવી પડશે મહારાજ કે ભૂતડીને ધમ લઈ જઈશું તો કે આ મહારાજ એને લઈ જવી પડશે તો કે ભલે મહારાજ કે સારું જાય ને કહી દે બસ બે તમને તણાઈ નહીં કે અક્ષરધામમાં માં લઈ જાશું તો એ નિષ્કામી વર્તમાન અખંડ બ્રહ્મચર્ય પાડતા લ્યો ગ્રહસ્થ ને એક પત્ની વ્રત કહ્યું અને સાધુ જેવું ગ્રહસ્થ નું બ્રહ્મચર્ય ક્યારે કહ્યું કે ખાલી પુત્ર ઉત્પત્તિ પૂરતો જ પત્ની નો સંઘ કરે પછી અખંડ બ્રહ્મચર્ય પાડે તો એને સાધુ જેવું અષ્ટાંગ બ્રહ્મચર્યનું કહ્યું લિયું એવું શ્રેષ્ઠ છતાં એ તો પૂજ્ય સ્વામીજી બે પતિ પત્નીની સંમતિ હોય અને કોઈ સામેથી એવું પૂછવા આવે તો સ્વામીજી વળી કેતા કે ભાઈ બે ની સંમતિ હોય તો ભલે તમે એ નિયમ પાડો તો આજના આપણા સંપ્રદાયમાં કેટલા એવા હરિભક્તો છે કે અખંડ બ્રહ્મચર્ય પાડે એટલે પતિ પત્ની હોવા છતાં મેથાણાના જ નથી ગોવિંદરામના અમૃત બા અને અત્યારે પણ એવા છે હરિભક્તો નથી એવું નથી મંડળમાં બારે પણ હશે એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુકામે નિયમ પાડે છે મારા ભગવાનની પ્રસન્નતા મારા ઉપર ઉતરે અને આમાં ભુમાનંદ સ્વામીએ સાવ સહેલું કરી દીધું વ્યોમચિહ્નનું ધ્યાન કરે તો એના ઉપર ભગવાનની પ્રસન્નતા ઉતરે અને નિષ્કામ નિર્લોભ નિર્માણ નિષ્ને આદિ બધા એનામાં ગુણ આવે એટલો મહિમા કહી દીધો તો કરી કરીને કરવાનું આપણે શું છે ભગવાનને પ્રસન્ન કરવાના છે ભગવાન રાજી થઈ જાય ને તો આને આ દેહે કામ થઈ જાય એવું છે એટલા માટે આ શાસ્ત્રોમાં આ બધા ચરિત્રો નકર ઘણી વાર એમ થાય કે આ તો વારે વારે આ બધા ચરિત્રો આવે છે કેટલી વાર સાંભળાય છે પણ આપણામાં એમાં ઉતરું શું વિચારવાનું છે આટલી વાર આ ચરિત્ર સાંભળ્યા એ ચરિત્ર માંથી મારા કેટલો સુધારો થયો મારામાં આવા ગુણ કેટલા હજી હું રાતના મોબાઈલ લઈને મચેડ્યું છું બધું આવું બધું જોઉં છું આ બધું વિચાર કરવાનો છે કોઈ પણ વ્યક્તિ માત્ર ભગવાનને રાજી કરવા હોય તો બાકી તો સત્સંગમાં તો કેટલાય પૈડા હોય ધામમાં જવું હોય તો ન જવું હોય તો કઈ ટેન્શન છે નહીં જેમ મન ફાવે એમ વર્તવાની છૂટ છે ધામમાં ન જવું હોય મહારાજ કે આ શિક્ષા પત્રી પ્રમાણે વર્તશે તે અમારો છે ન્યા વર્તે તે આ સંપ્રદાય થકી બહાર છે તે આલોક ને પરલોકને વિશે નિશ્ચય મહાકષ્ટને પામશે અને જે આ શિક્ષા પદ્ધતિ પ્રમાણે વર્ષ તો એ શું પામશે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર વાનાની સિદ્ધિ પુરુષાર્થ એને નિશ્ચય પામશે એમ લખ્યું છે લ્યો અને આનંદ સંતો એ સાવ સેલું કરી દીધું આપણા માટે ખાલી આ ચીનનું ધ્યાન કરી ઘણા હરી આવી રીતે ધ્યાન કરે છે લ્યો અને એના અંતરમાં આનંદ આવે છે એવી ફિલિંગ્સ થાય છે એ કહેશે કે એવી આમ શાંતિ થાય છે ને અખંડ અમે હાલતા ચાલતા અમુક આ ચીન જે અમને ગમે ને એ છે તો આ એક શરૂઆત છે કે આ પાયો છે એ શરૂઆત કરવાથી જ આટલો બધો ફાયદો થાય છે નિષ્કામાંથી ગુણ આવી જાય પછી તો ધીરે ધીરે એને ચરણાર્વિંદનું ધ્યાન થાય આખી મૂર્તિનું ધ્યાન થાય હરી સ્મૃતિ ભગવાનની સ્મૃતિ રીએ ધીરે ધીરે ગઢડા પ્રથમનું પેલું જ વચનામૃત કઠણમાં કઠણ સાધન ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એથી સાધન કોઈ કઠણ નથી અને એથી મોટી કોઈ પ્રાપ્તિ પણ નથી બંધુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ એ ગરબી પદ સાધુ પ્રેમાનંદ સ્વામી ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા જે આવા સાધુને ઉઠીને તો દંડવત પ્રણામ કરીએ ને આવા સાધુ એ તો જેના ઘરે જન્મ લીધો છે એના મા બાપ ને પણ ધન્ય છે કે જે આવા સાધુ ને ભગવાનની મૂર્તિનું આવી રીતે ચિંતવન થાય છે નુના પાઠ તો ઘણા નિયમ લેતા હોય કે ઘણા પચા પચા હો હો રોડના કરતા હોય પછી પછી કરતા હોય આઠ આઠ દસ દર કરતા હોય પણ એમાં જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિના જે જે અંગનું વર્ણન આવે એ સંભારતા સંભારતા પાઠ થાય તો એ પાઠ શ્રેષ્ઠ છે બાકી તો ખાલી એમને જેબડી લબલબ લબલબ કરતી હોય ને એના જેવું છે એનો ખાલી બીજ બળ થાય ચાલો બીજે ઠેકાણે એવા ટાણે એને બીજું ગામ ગપાટામાંથી તો ખાલી આટલું તો થાય છે પણ જ્યારે એમાં જે જે શબ્દ આવે એ શબ્દ પ્રમાણે એ મૂર્તિની સ્મૃતિ રહેવી જોઈએ વાલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહું રે લોલ કીર્તન પણ ભલે આ તો વંધુના પાઠ કીર્તન ગાતા હોય તો કીર્તનમાં જ્યાં જ્યાં ભગવાનના કોઈ એવા અંગોંગનું વર્ણન આવે ભગવાનની પાઘ કે જે કાંઈ વર્ણન આવે ત્યારે સંભાળીએ તો તરત મૂર્તિ સાંભળે બાકી તો આ મંદિરમાં ગાતા હોય ને ચાર જણા મારો અવાજ બહુ સારો છે ને સાંભળવા સારું આમ એને સંભળાવવા સારું કરતા હોય તો એ કાંઈ ભગવાન રાજી ન થાય પણ હું ગાઉ છું એ તો એક મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે મારી આ ક્રિયા છે પછી કોઈ પણ ક્રિયા હોય ભલે માળા કરતા હોય દંડવત કરતા હોય એક ભાઈ હતા બારસો બારસો દંડવત કરતા લ્યો રોજના બારસો દંડવત રોજના કરે અને એના ગુરુ હતા એ હજાર દંડવત કરતા અને કોઈ એમ કે મારે દીકરો નથી આજના પૂન તને બસ એવા દયાળુ સંત હતા તેને ભગવાન આપે દીકરા એ તો સાધુનો આજે તપ હોય એનો પ્રતાપ હોય આ બધો તો એ બધા એ શું કામ કરે છે ભગવાનની પ્રસન્નતા અર્થે કે મારા ભગવાન મારા પર રાજી થાય પણ હું કોકને દેખાડવા સારું આ કરું છું ઈ ભક્તિ નો હોવી જોઈએ નિષ્કામ ભક્તિ કોઈ પ્રકારની કામના નઈ ઈચ્છા નઈ નિષ્કામ પણાના આપણે બે વ્યાખ્યા કરી તે એક તો કામવાસના અને એક કામના એટલે ઈચ્છા જેને કઈ ઈચ્છા જ ન હોય મારે કઈ જોતું જ નથી લ્યો जिसको કશું ન જોઈએ વો શહેન કા શાહ શહેનશાહ જે કેસે ન્યા તેને કાંઈ જોતું જ નથી ભગવાનનો રાજીપો જોઈશી ખાલી પ્રેમાનંદ સ્વામીને કેવો પ્રેમ ભગવાનમાં કેવા નિષ્કામ સંત કીર્તનો તમે એક એક પ્રેમાનંદ સ્વામીના વાંચો ખાલી ત્યારે એમ થાય ઓહો આટલો બધો પ્રેમ પ્રેમાનંદ સ્વામીને બોલો તો એવો પ્રેમ આપણે ભગવાનમાં કેમ થાય ધીરે ધીરે કરવાનું છે આખી જિંદગી પૈસો 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 એ કાંઈ કામ આવશે ને ધ્યાની સ્વામીજી કેતા ને અમેરિકા જાય ત્યારે કે આ ડોલર છે ને ડોલર કરતા ડોલરિયામાં હેત કરવું તો એ કામ આવશે અંધકાળે શું સાંભળશે ડોલર નહીં સાંભળે પૈસા નહીં સાંભળે અને અમેરિકા વાળા એવું ભજન કરે એટલું નથી થતું બધું ભજન ત્યાં બહુ થાય છે વિચાર તો કરો કારણ કે અહીંયા હું સમયમાં પછી એની વૃત્તિ ફેલાય થોડીક કારણ કે બધા પૂછપૂછ કરે ઓહો તમે અમેરિકા છો બોલા અહીંયા ઘણું ભાઈ ઈચ્છતા હોય ને આને અમેરિકાની ચિંતા હોય એને કાંઈ એવું ન હોય બધું સમવર્તું હોય એવા ભક્તો ત્યાં છે સમ લોસ્ટા કાંચન અમેરિકામાં આખું નહોતું બનાવ્યું ઓલું ગઢપુર આખું ગઢપુર દર્શન બનાવ્યું તું ત્યારે હરિભક્તો એ સરસ એવી મહેનત કરી એટલે એમને હોય એટલે વારે વારે પ્રવચન ને બધું આવે ને ઈન કરીને એમાં એ લોકો બોલે કે જો આ ગઢડું દર્શન પછી છેલ્લે સ્વામીજીનું પ્રવચન આવ્યું ત્યારે સ્વામીજીએ શું કીધું કે મહારાજે ગઢડા મધ્યના તેરમાં વચના મૃતમાં શું કહ્યું કે અમને તો આ ગઢડું શહેર ક્યાં ઓસરી ક્યાં દાદા નો દરબાર ઈ કાંઈ દેખાતું નથી અમને તો અખંડ આ અક્ષરધામ દેખાય છે અને તમે પણ બધા અક્ષરધામમાં બેઠા છો અને તમને બધાને તો અતિશય પ્રકાશ યુક્ત અમે ભાડીએ છીએ પણ તમને હજી આ સમજણમાં કાચપ છે અને જ્યારે જો આ તમને સમજ્યા છે કે હું અક્ષરધામમાં જ બેઠો છું ત્યારે તમને આ કામ ક્રોધ લોભાધિક દોષ જીતવામાં લેશ માત્ર પ્રયાસ નહીં પડે શું કહી દીધું અને આપણે હજી એમ સમજી ગુમાયા છું ગુમાયા છું આ ભગવાન આટલું સમજીએ ને તો પ્રસન્ન થાય એટલે એના ઉપર આ ટોપિક ઉપર આપણી આ વાત છે આટલી સમજણ ને ખાલી દ્રઢ રાખે મહારાજ કે જો એમ ન સમજો કે આ તમને જે દ્રષ્ટિગોચર વર્તે છે એ સાક્ષાત તે અક્ષરધામના અધિપતિ છે એમ ન સમજો તો એટલું તો જરૂર જાણજો કે મહારાજ એ જે મૂર્તિ છે એને અખંડ દેખે છે તો પણ તમારું કામ થઈ જાશે શું કીધું જીસકો જેસા યકીન જેને જેવો નિશ્ચય તો એ સમજણ છે ને એ દ્રઢ કરવાની છે હું ક્યાં છું તો અક્ષર ધામમાં બેઠો છું આદિપુર વાળા એ સ્વામીજીને ફોન કરેલો કે રૂબરૂ આવેલા બહુ કે સ્વામીજી કે સ્વામીજી કે કેવા સમય કેવા સારા થાય છે ને કે અહીંયા ત્યારે કે હા હા સ્વામી કે અસલ આમ ભા જેવા સમય થાય છે એમ નહીં કેવાનું તો કે એ તો વિચારમાં પડી ગયા તો કે એમ કેવાનું કે અક્ષર ધામ જેવા આ થાય છે સીધું આમ એમની દ્રષ્ટિ જ સીધી ત્યાં જ છે આપણને બધું આ દેખાય છે અને મોટા પુરુષ અખંડ એમ જ સમજે છે કે હું અક્ષર માં જ છું ત્યાં જ બેઠો છું આ બધા આવે છે બધા એ મુક્તો જ છે અને અખંડ મહારાજની મૂર્તિ જ દેખાય છે કોઈ જાતની કામના નહીં કોઈ જાતની ઈચ્છા નહીં આખી દુનિયા મારી છે એમ કહેતા સ્વામીજી પણ મારા એક ભગવાન પર પરમારથે દેહ અને આપણે કેટલી જાતની ઈચ્છાઓ લગાડીને બેઠા હોય એક મૃગ કે કારણ ભરતજી જી ધરી તીન દેહ તો તુલસી ઉનકી ક્યા ગતિ જો ઘર ઘર કરત સ્નેહ કેટલી ઈચ્છાઓ રાખીને બેઠા છે અંતરમાં રોજ તપાસ કરવો ખાલી પાંચ મિનિટ ટાઈમ આપવો અંતરને અને મનમાં વિચાર કરવો કે મારે શું શું વાસના છે મકાનની છે બંગલાની છે ખાવા પીવાની છે આ છે આ છે પાછી વૃત્તિ વાળી તો ખબર પડે કે કેટલી ઈચ્છાઓ છે મારા મારા અંતરમાં કે તમારે અર્થે મારે બાઈ વારે બોલવું પડે છે આપણે પાસે એવો ગુણ નથી લેવાનો કે આ ભગવાન સારું બોલવું પડે છે ઘણા આવાય હોય પાછા કથામાં કીધું તું સામે લાવે છૂટ છે પણ મોટા પુરુષ મહારાજ શિક્ષા કઈક અધર્માચરણ કર્યું હોય તો એનું ગ્રહણ ન કરવું એને જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું અને આપણે તો આવું બધું જે કઈ સારું લાગે એ બધું લઈ લઈએ પછી આ આપણા માટે વાત છે મહિમાની ઓથે ધર્મને ખોટા કરે એને તો મહારાજ કે ચંડાળ જેવો જાણવો વચનામૃતના શબ્દો મેં તો કીધું એક ભાઈ કે અમારા ધર્મમાં તો એ કે ઓલી રજ હોય ને કે આમ કરીને અમે આમ સંડાસ જાય ને પછી રજ પવિત્ર રજ છે ને આમ કરીને મોઢા મૂકી દે એટલે પવિત્ર થઈ ગયા લ્યો પછી નાવાની જરૂર નહીં તે મહિમાની મહિમા તો છે ભગવાનના ચરણ રજનો પણ મહિમાને અર્થે ધર્મને ખોટા ન કરાય નાવું તો પડે સત્તર વખત હાથ ધોવા પડે એ બધા ભગવાનને પ્રસન્ન કરવાના સાધન છે ભગવાનની આજ્ઞા પાડશું તો ભગવાન પ્રસન્ન થશે દીકરો બાપનું માને તો બાપને હેત થાય દીકરામાં પણ ન માને તો ક્યાં હેત થાય એમાં આ બધા નિયમો આપણે પાડી છીએ આ હતરવાર હાથ ધોવા ને આ નાવ ધોવું બાર વખત કોગડા કરવા બધા શું કામ કરી છે ભગવાનને રાજી કરવા માટે બાકી એ બધા સાધન તો શું ગુણાતીતાનંદ સ્વામી કે સાધન તો આ શું કરશે હજાર હજાર માળા ભલે રોજ ની કરતો હોય શું કામ નું પણ ભગવાનને પ્રસન્ન કરવાના છે આ સાધન તો એને પ્રસન્ન કરવા માટે કરું છું મારું તો અક્ષરધામ નું પાકું જ છે મારે કઈ ચિંતા નથી અક્ષરધામ ની અને આવા સદગુરુ ધ્યાની સ્વામી જેવા મહાસમર્થ સંત મળી ગયા છે ઘણા એવા સંતો સંપ્રદાયમાં જો થઈ ગયા જોગી સ્વામી હતા બધા સમર્થ સંતો થઈ ગયા આવા ઘણા બધા સંપ્રદાયમાં બીજા એક ધ્યાની સ્વામી થઈ ગયા પીપલાણાના જોગી સ્વામી એક થઈ ગયા ઘનશ્યામજીવન જીવનદાસજી સ્વામી હરિનારાયણ દાસજી સ્વામી પૂજ્ય સ્વામીજી બધાને વખાણતા તો આપણે તો આવો સત્સંગ મેળો આવા ભગવાન મેળા અને હજી પણ મારામાં આ નિષ્કામી વર્તમાન આમાં મારામાં કઈ ખોટ છે કચાસ છે પરમ દિવસે આપણે વાત કરી હતી કે એ સત્સંગી હોય ને જેવા તેવા લુગડા પહેરે તેમાં કોને પછી મનમાં વિકાર ન થાય આ જીમમાં ઘણા જવાનો શોખ હોય પાછો બોડી બનાવવાનો હવે અહીંયા ભાઈ ને બાયું બધા હોય તો કેવા લુગડા પહેરે એ તો બધાને ખબર હોય અને એવા ઠેકાણે પાછા જીમ વાળા હોય અંગના સ્પર્શી કરીને એને પછી શીખડાવતા હોય જીમ ઈ બે ભલે ભ્રષ્ટ થાય પણ હોય એની જો અહીંયા હોય ને ખાલી દ્રશ્ય જોવે તો સૌભરી ઋષિએ કેટલું જોયું સાઠ હજાર વર્ષ પાણીમાં જમુનાના ધરામાં તપ કર્યું માછલાન માછલીનું મૈથુન જોયું એમાં એને બધું તપ ભંગ થઈ ગયું અને આખી સોભરી સોસાયટી માંધાતા રાજાની પચાસ કુવરીઓને પરણ્યા એમાં આ જુવાની આજુ આવી રીતે જાય જો આ જીમમાં બીમમાં એમાં અને આવા બધા દ્રશ્યો જોવે તેની દ્રષ્ટિ રહેશે ઠીક લેવા એને તો ખાલી આટલું જોયું આટલા તપના અંતે તોય એની મતી ઠેકાણે ન રહી આ તો ચારે આવું બધું ચાલે જ છે આખી દુનિયા માયા નગરી જ છે આખી આ જગત આખું માયા રૂપ જ છે ક્યાં પછી નિષ્કામી વર્તમાન ક્યાં ઠેકાણું રીએ કે અમને એમાં કાંઈ ન થાય એમાં અમે ગમે એવું કે આવું જોઈ લઈને એ વાતમાં માલ નહીં દારૂડિયાની ભેરો ફરતો હોય કે હું દારૂ ન પીવી વાતમાં માલ નહીં પીવે પીવેને પીવે જ મહારાજના વચનામૃતના શબ્દો છે પ્રથમનું અઢારમું કે પાપી જીવનો સ્પર્શ કરે તો એની હજારો ઠેકાણે વૃત્તિ ફેલાઈ જાય છે અને જેમ લીલાગર ભાંગ પીવેને એનું ભૂંડું થાય એમ એનું પણ ભૂંડું થાય છે એ ભગવાનના શબ્દો નકર ખોટા પડે કોઈ બહુ પોતાને બળિયો જીવ હમટતો હોય પણ યોગ રાખે જાણી જાણીને તો એ મરવાનો જ છે મહારાજે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને નથી મૂકા લ્યો વચના મૂર્તના શું શબ્દો છે કે જો અહીંયા આ સ્ત્રીને ધનનો નાવો જો જાજો યોગ થાય તો એવા મોટા છે તો પણ એનો ઠા ન રહે આવો શબ્દ વાપરો એટલ્યો કે એ બે તો કાંઈ બાજ આવ્યો હતું તો મહારાજે એમ મીસ લઈને મહારાજ વાત કરે છે એવો તો મહારાજ કે ઉપાધિમાં રહીને નિર્લેપ રહે આકાશની ની પેઠે એવો તો હું એક છું શું કીધું મહારાજે બીજો ઉપાધિમાં માં રહીને નિર્લેપ રહી શકે એ વાતમાં મહારાજ કે ખડ ખાય છે મણમાં પાનશેરીની એને ભૂલ છે એની સમજણમાં એવાય કેટલાય જોયા આ નાઇન્ટી સેવનમાં હું સત્સંગમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં એવાય જોયા અમે તો પિક્ચર જોઈ ને એમાં ભગવાનને યાદ રાખી કે મૂર્તિ સંભાળી એટલે મૂર્ખા પિક્ચર જો ને એમાં તું ભગવાન સંભાળાતા હશે એમાં કોઈ દી ભગવાનની આજ્ઞા શિક્ષાપત્રીને કે બાણ ભવાય અમારા આશ્રિતો જોવું ને એ લોપી પાસે એમાં ભગવાન સંભાળી ને ભગવાન સાંભળે તો ભગવાનના શબ્દો ખોટા પડે તો પછી શિક્ષાપત્રી ખોટી પડે આવાય છે બધા લ્યો વન પ્લસ હાફ એટલે આ તો જેટલું નિયમમાં રહેવાય એટલું આ નિષ્કામી વર્તમાન છે ને દ્રઢ થાય ને દ્રઢ થાય તો પુરુષોત્તમ નારાયણ રાજી થાય એને રાજી કરવાને પગે પાણી આવી જાય લ્યો તો એવા મહારાજ એવા નંદ સંત કોટીના સંત એ આપણને મળ્યા આવા શાસ્ત્રો આવી કથાઓ આવા ભગવાનના આ ચરિત્રો આવા આનંદ સંતોના મૂળજી બ્રહ્મચારી આદિક સર્વે ના ચરિત્રો આ બધું શાસ્ત્રો આપણને આ આપણા જીવનમાં ભગવાનને પ્રસન્નતા કરવા માટેના સાધનો શીખવે છે કે ભગવાનને રાજી કરવા હોય ને તો આમ કરવું લ્યો તેવા મૂળજી બ્રહ્મચારી એને એકવાર પછી આવી રીતે મહારાજે જ્યારે કહ્યું કે જાઓ તમારે બાહી વારે બોલવાની છૂટ તમે કઈ ચિંતા ના કરશો એકદી બરોબર આ મૂળજી બ્રહ્મચારી રાતનો સમય હશે ને ભૂખ્યા થયા હશે એટલે સારી પેઠિયા વંતાક આપણું શાકોત્સવ છે ને છ તારીખે છે ને વંતાક નું શાક રીંગણાનું સારી પેટ ઘી નાખીનું અંદર અને મૂળજી બ્રહ્મચારી વઘારી અને રાતના બાજરાનો રોટલો બનાવ્યો અને એમાં સારી પેઠે ઘી અંદર નાખવું અને પછી જમતા હતા બરોબર મહારાજ ત્યાંથી નીકળ્યાનો અવાજ આવ્યો ને તો જોયું કોણ છે આ વાટાણે ત્યાં જોયું તો મૂળજી બ્રહ્મચારી જમતા હતા તે મહારાજ ત્યાં આવી ચડ્યા ને મહારાજે આવી રીતે જોયું એટલે મહારાજ કે મને થોડોક આપશો એ કે શાક રોટલો ત્યારે બ્રહ્મચર્ય કે મહારાજ જમો ને ખુશીથી કે મેં તો ઘણું બનાવ્યું છે અને પછી મહારાજે જમવા બેઠા અને પછી મહારાજે જમી લીધું ને પછી મહારાજ શું બોલા કે જુઓ એ કે કેવું સરસ શાક કર્યું છે કે આ તો કર્મની રેખ ઉપર મેખ મારી છે આટલા બધા ઘી વાળું એ કે ખાવું અને બ્રહ્મચર્ય રાખવું એ કોઈથી થાય નહીં સાધુ ને હું આવું ગળ્યું ચીકણું આવું બહુ ઘી વાળું એવી ખાવાની મનાઈ હોય એના નિયમ એને સાચવવા માટે તે મહારાજ કે અને આ તો કર્મની રેખ ઉપર મેખ મારી છે કેમ જે જે સવાદીઓ હોય તે નિષ્કામી હોય નહીં અને આ બ્રહ્મચારી તો ઊર્ધ્વ રહેતા છે મહારાજ એમના વખાણ કર્યા તોય અને આવી રીતે મૂળજી બ્રહ્મચારી મહારાજનો રાજીપો ભલે કોઈ પણ એમની ક્રિયા હતી પણ એ પછી એમાંથી ગુણ ગ્રહણ નથી કરવાના હમણાં કીધું એમ એવા તો આપણે પણ આવા જે ભગવાનના ચરણ કમળનું ચિહ્ન ચિહ્નનું જો ધ્યાન કરે તો એ એવા ભગવાનની પ્રસન્નતા એ જીવ ઉપર ઉતરે અને નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માન એ સર્વે ગુણની એ ભક્તમાં પ્રાપ્તિ થાય અને વ્યોમ તો આકાશની સમ નિર્લેપ થઈ અને ભગવાનના અક્ષરધામમાં એનો નિવાસ થાય માટે એવું એનું ધ્યાન આપણે પણ કરવું શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ શ્રી ભક્તિ ધર્માત્મજમ वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे श्रीसहजानन्दस्वामिमहाराजनिजये